विद्यार्थी मित्रों धोरण 7 गुजराती पूरक वाचन 5-5 शौखीन बिलाड़ी में आप सबनु हार्दिक स्वागत करू छु। विद्यार्थी मित्रों शौखीन बिलाड़ी जे पाठ्य प्रकार से बोध कथा जेरे ना लेखिका से पुष्पा अंतान खूब सरस बात है। शौखीन बिलाड़ी सुंदर वार्ता है, एक सरस मजानी बोध रूप वार्ता है। आ वार्ता में एक शौखीन पर कमानी बिलाड़ी की बात आधुनिक शैली में रजू थी। एक बिलाड़ी हती शौखीन हती पर पाछी स्वमानी हती, कोई नु सहन करती नहीं। ये वार्ता खरेखर खूब सुंदर रीते रजू करवामां आवी। फ्रॉक पहेरवानो शौख बिलाड़ी ना सहज जीवन ने अवरोधे छे। एने फ्रॉक पहेरवानो शौख हतो पण एनाथी जे एनुं जीवन छे एमां अवरोध उत्पन्न थाय छे। कंटाळीने ते पोतानो शौख मर्यादित करवानो निर्णय करे छे। आखरे कंटाळी जाय छे अने पोतानो शौख मर्यादित ओछो करवानो करे छे। અને સાથે સાથે ગામજી દરજી સાથે સાચી લાગણી અનુભવે છે, બરાબર છે। એ વાત પણ આ બોધ કથામાં સુંદર રીતે આપણને કરવામાં આવી છે, જોઈએ આપણે। સાથે સાથે એ પણ શીખામણ મળે છે કે માણસે પોતાના શોખ મર્યાદિત રાખવા જોઈએ। એક નાનકડું ગામ હતું, એ ગામમાં નાનું બજાર આવેલું હતું। શું હતું? એ નાનકડું ગામ હતું, એ ગામમાં એક નાનું બજાર આવેલું હતું। બજારમાં જયંતિની જૂતાની દુકાન, બજારમાં શું હતું? જયંતિભાઈની જૂતાની દુકાન આવેલી હતી, છગનની છત્રીની દુકાન આવેલી હતી, ચંદુની ચશ્માની દુકાન આવેલી હતી, પેથાભાઈની પર્સની દુકાન આવેલી હતી અને દામજીની દર્શીની દુકાન આવેલી હતી। એ બજારમાં શિવાભાઈની દુકાન પણ હતી। શિવાભાઈ શું વેચતા હતા? શિવાભાઈ સ્ત્રીઓના શણગારની વસ્તુઓ જેવી કે બંગડી, જાત ભાતના દાગીના અને ચાંદલા કાગળ જેવી ચીજો વેચતા હતા, બરાબર। અલગ અલગ દુકાનો આવેલી હતી। દામજી દરજી સિવાય બીજા બધા દુકાનદારો લુચ્ચા અને સ્વાર્થી હતા। દામજી દરજી સિવાય જે બીજા દુકાનદારો હતા, ચંદુ, છગન, શિવાભાઈ, પેથાભાઈ, એ બધા દુકાનદારો કેવા હતા? લુચ્ચા અને સ્વાર્થી હતા। દામજી દરજી ભલો અને દયાળુ હતો। દામજી દરજી બિચારો ભલો એટલે સારો અને દયાળુ હતો। એ બીજા કોઈ દુકાનદારો સાથે પંચાતમાં પડતો નહીં। પંચાત એટલે ખટપટ, અવાજ દેવા। એ બીજા કોઈ દુકાનદારો સાથે વાત વિવાદમાં પડતો નહીં, એ એનું કામ ભલું, એ ભલો અને એનું કામ ભલું। આ બજારમાં ઉંદરોનો બહુ ત્રાસ હતો। દામજી દરજી ની જે દુકાન હતી એ દુકાનમાં ઉંદરોનો બહુ ત્રાસ હતો। ઉંદરો હેરાન કરતા હતા। ઉંદરો બધી દુકાનોની ચીજ વસ્તુઓને નુકસાન પહોંચાડતા હતા। ઉંદરો શું કરે? બધી દુકાનમાં બેસી જાય એટલે બધી ચીજ વસ્તુઓને નુકસાન પહોંચાડતા હતા। આથી દુકાનદારો ઉંદરોથી કંટાળી ગયા હતા। આથી બધા જ દુકાનદારો ઉંદરોથી ખૂબ ત્રાસી ગયા હતા। તેઓ વિચારતા હતા કે આનો કોઈ ઉપાય શોધવો પડે, પણ એમને કોઈ રસ્તો જડતો નહોતો। બધા જે દુકાનદારો હતા, વેપારીઓ, એ પોતે એટલા બધા કંટાળી ગયા હતા અને પોતે મનોમન વિચારતા હતા કે આનો કોઈ ઉપાય કરવો પડશે, પણ એમને કોઈ રસ્તો મળતો હતો નહીં। એક બિલાડી ફરતી ફરતી આ બજારમાં આવી ચડી। એક બિલાડી હતી શોખીન બિલાડી, સોમાની બિલાડી, ફરતી ફરતી આ દુકાનમાં આવી ચડી। બિલાડી ખૂબ શોખીન અને સ્વાભિમાની હતી, ખૂબ શોખીન હતી સાથે સાથે સ્વાભિમાની હતી। પોતાના માન સન્માનની એને ચિંતા હતી। એ ચોખ્ખી ચણક રહેતી, ચોખ્ખી ચણક એ પાછી સ્વચ્છ રહેતી હતી અને ઠસ્સાથી ફરતી, એટલે રોગ, બરાબર, જુસ્સો, જુસ્સો પણ ચાલશે અને રોગ પણ ચાલશે, જુસ્સાથી ફરતી હતી। એને હંમેશા કંઈ ને કંઈ નવું કરવાનું મન હતું, હંમેશા કંઈ ને કંઈ નવું કરવાની એની ઈચ્છા હતી। એકવાર એને ફ્રોક પહેરવાનું મન થયું, એક વખત એને ફ્રોક પહેરવાની ઈચ્છા થઈ। એ તો પહોંચી દામજી દરજી ની દુકાન, બરાબર છે, ફ્રોક પણ સીવી આપે દામજી દરજી, દરજી હોય સીવી આપે, તો સીધી દામજી દરજી ની દુકાને જઈ ચડી। ત્યાં જઈને બોલી, દરજી દરજી મને ફ્રોક સીવી આપશે? શું કે છે કે દામજી દરજી ની દુકાને જઈને બોલી, દરજી દરજી તું મને ફ્રોક સીવી આપશે? દામજી તો નીચું જોઈને મશીન પર સિલાઈ કરતો હતો, તો નીચું જોઈ અને મશીન પર સિલાઈ કરતો હતો। એણે આશ્ચર્યથી બીજી સામે જોયું, આશ્ચર્ય એટલે નવાઈ, એને નવાઈથી બીજી સામું જોયું અને હસતા હસતા પૂછ્યું કે તારે ફ્રોકનું શું કરવું છે? અને હસતા હસતા શું પૂછ્યું કે તારે વળી ફ્રોકનું શું કરવું છે?
શું કરવું છે એટલે ફ્રોગનું શું કરાય મારે ફ્રોગ પહેરવું છે ખોળ પાડતા બિલ્લી બોલી બિલ્લી કે છે શું કરવું છે એટલે ફ્રોગ વળી મારે પહેરવું છે ખોળ પાડતા બિલ્લી બોલી ખોળ પાડો એટલે કે હકીકતથી સ્પર્ધા કરવી તો ખોળ પાડવું એટલે હકીકતની સ્પર્ધા કરવી બિલ્લી બોલી એમાં નવાઈ પામવા જેવું શું છે કે એમાં શું નવાઈ પામવા જેવું છે મારે ફ્રોક પહેરવું છે સીવી દેવાના હોય તો હા કહી નહીં તો આ ચાલે સાચી વાત છે કે તમારે સીવવું હોય તો મને હાફ છો ને તો અહીંયાથી આ ચાલે ઊંધી વળીને ચાલવા જતી બિલ્લીને દામજીએ પૂછ્યું બિલ્લી ઊંધી ફરીને ચાલવા જતી હતી એટલે દામજીએ પૂછ્યું ઊભી તો રહે મેં તને ક્યાં ના પાડી કે તું આમ ચાલવા લાગી કે મેં તને ક્યાં ના પાડી છે કે તું આમ ચાલવા લાગી આ હું તને ફ્રોક સીવી આપી એના માટે પહેલા મારે તારું માપ લેવું પડશે કે મારી નજીક હું તને ફ્રોક સીવી આપી પણ પહેલા મારે તારું માપ લેવું પડશે દામજી માપ પટ્ટી લઈ દિલ્હીની નજીક આવી માપ લેવા જતો હતો ત્યાં તેને અટકાવતા દિલ્હી બોલી આગળ આપણે જોયું છે કે બિલ્લી સોમાની હતી એ મફતમાં કામ કરાવેલી ન હતી એ દામજી દરજી માપ પટ્ટી લઈ અને એની નજીક આવી અને માપ લેવા જતો હતો ત્યાં બિલ્લી એને અટકાવીને કીધું ઉભો રહે એમ નહીં હું કોઈની પાસે કશું મફતમાં નહીં લઉં કે કરાવું ને એવું કોઈની પાસે મફતમાં કોઈ વસ્તુ પણ નહીં લઉં કે કોઈ કામ પણ નહીં કરાવું બદલામાં બોલ બદલામાં હું તારી શી સેવા કરું કે બોલ એના બદલામાં હું તારી શી સેવા કરું સોમાની હતી શોખીન સાથે સાથે સોમાની પણ હતી દામજી દરજી કહે મને તારી કોઈ સેવાની જરૂર નથી હું તને ફ્રોક સીવી આપીશ બસ તું એ પહેરીને રોજ મને મળવા આવજે મને બહુ ગમ્યું મારે તારી સેવાની અત્યારે કોઈ જરૂર નથી હું તને ફ્રોક સીવી આપી કે પહેરીને તું મને મળવા આવજે તો મને બહુ ગમશે બીજી કહે ના ભાઈ એ મફતમાં તો હું નહીં સીવડાવું કે ના ભાઈ ના મફતમાં હું કોઈ કામ કરાવી નહીં દામજીને થયું આ બિલાડી એમ માને એવી નથી કે આ બિલાડી સ્વમાની લાગે છે માને એવી નથી મારી વાત ત્યાં એના મગજમાં ધબકાર થયો મગજમાં ધબકાર થવો એટલે નવો વિચાર આવ્યો એ બોલ્યો સારું તું માનતી જ નથી તો તારા જેવું એક કામ છે કે તારા જેવું એક કામ છે ચાલ હું તને ટોક્સી આપી તેના બદલામાં તારે મારું એક કામ કરવા એ કામ માટે તારા ડાભા આખું થઈ જશે અહીં ઉંદરોનો બહુ ત્રાસ છે ઉંદરોથી બચવા મારે મારી દુકાનના બધા કપડા બહુ સંભાળીને લોખંડની પેટીમાં મૂકવા પડે ખૂબ સરસ વાત કરી છે સૌથી વધારે નુકસાન ઉંદરો ક્યાં કરે દરજીની દુકાનમાં બરાબર છે કપડું કાતરવું તો એનો શોખ હોય એ શું કહે છે કે ઉંદરોના ત્રાસથી બચવા માટે મારે શું કરવું પડે છે મારા બધા કપડા બહુ સંભાળીને લોખંડની પેટીમાં મૂકવા પડે છે જો ક્યારે ભૂલથી કોઈ કપડું બહાર રહી ગયું હોય તો બીજે દિવસે દુકાન ખોલું ત્યારે કપડું આખું ચાણી બની ગયું હોય કે ભૂલે છે કે ઉતાવળમાં કોઈ કપડું બહાર રહી ગયું હોય અને બીજે દિવસે જ્યારે હું દુકાન ખોલું ત્યારે આખું જ કપડું ચાણી બની ગયું એમાં નાના નાના કાણા પાડી નાખ્યા હોય કોણ ઉંદર હોય કપડાનો ગ્રાહક મારા પર ગુસ્સે થઈ ઝઘડી જાય અને એનું નુકસાન મારે ભોગવવું પડે એ વધારાનું કે મારે તો બંને બાજુનું નુકસાન થાય એક તો જે કપડાનો ગ્રાહક હોય ગુસ્સે થઈ મારી જોડે ઝઘડો કરે અને પાછું એનું નુકસાન એ મારે ભોગવવાનું એથી તું જો ચોકી કરી આ ઉંદરોને મારી દુકાનથી દૂર રાખી શકે તો તારો મોટો ઉપકાર થશે ચોકી એટલે કે રક્ષણ એટલે કે તું શું કરે છે કે મારા દુકાનની ચોકી કરી અને આ ઉંદરોને મારી દુકાનમાંથી દૂર રાખી શકે તો તારો મોટો ઉપકાર બરાબર તું મારું આ કામ કરજે હું તને ચોકસી આપી દામજીની વાત સાંભળીને બિલ્લી બોલી બસ આટલી જ વાત છે ને આ તો મારા ડાભા હાથ નો ખેલ છે આટલી જ વાત છે આ તો મારા માટે રમત વાત છે બરાબર આ તો હું ચપટીમાં આ કામ કરી નાખું બિલાડીને પણ સારું એક તો પોતે ચોકી કરે અને બરાબર મળે ઉંદર દામજીએ બિલ્લીને ફ્રોક સીવી આપી
बिल्ली तो फ्रॉक पहनी वट मारती फटफट फरवा लागी पोते ये तो नव फ्रॉक मरियो ने वट मारती मारती फरवा लागी दामजी की दुकान नी चौकी करती बिल्ली ने जो उंदरो त्याती तो रखुत चक्कर थई गया। अरे बिलाड़ी दामजी दर्जी की दुकान नी चौकी करती हती એટલે उंदरो त्याती तो रखुत चक्कर थई गया लेकिन आसी गया पण बीजा बधाई दुकानों में एमनी आवाज जावन चालू रही पण ए बिल्ली तो एक मात्र दामजी दर्जी की दुकान नी चौकी करती हती એટલે उंदरो बीजी बधी दुकानों में पोते जता रहा बराबर है। छगन नी छत्री नी दुकान में गया पीठाबाई नी परती दुकान में गया ये बड़ी दुकान में भी आवन जावन चालू रही उंदरों नी चिंता मटी तेती दामजी राजी राजी थई गयो उंदरों नी चिंता मटी बराबर जेने दामजी तो खुश खुश थई गयो। हवे उंदरो नी दुकान में आता न हता कारण के बिलाड़ी नी दुकान नी चौकी करती हती। हवे ज्यारे बधा दुकानदारों भेगा मळी उंदरों ना त्रास नी वात करता त्यारे दामजी नीची मूंडी बराबर मूंडी एटले माथू बधु सांभळतो पण कशु बोलतो नहीं। बधा दुकानदारों उंदरोना जे त्रासी वात करता त्यारे दामजी तो नीचू माथू राखी अने सांभळतो पण कशु बोलतो ने शुं का बोले एना दुकान में तो उंदरो आवता न हता कारण के बिलाड़ी चौकी करती हती। तेथी बीजा दुकानदारों ने नवाई लागी दुकानदार ने नवाई लागी कपड़ू कातरू ए उंदरो ने सौथी प्रिय शोख के सौथी वधारे नुकसान तो उंदरो क्या करे कापड़ की दुकान में दर्जी पाछो ने कापड़ की दुकान छे ए कारणे सौथी वधारे त्रासनो दामजी हवे केम कई बोलतो नथी के आम तो सौथी वधारे त्रासी जाए एनी दुकान में वधारे नुकसान करे तो हवे केम बोलतो नथी पहला ए बोलतो तो हवे केम बोलतो नथी बधाए एनु कारण जाणवानो मनोमन नक्की करी छेवटे एमने कारण मळी गयुं शुं कारण हतुं छेवटे बधाने एक बिलाड़ी दामजी नी दुकान नी चौकी करे छे ए वात नी खबर पड़ी गई एक बिलाड़ी छे ए दामजी दर्जी नी दुकान नी चौकी करे छे एटला माटे त्यां उंदरो जता नथी पण आपणी दुकान मां आवे छे अने दामजी दर्जी ने तो शांति थई गई एटला माटे कशुं बोलतो नथी। बीजे दिवसे बिलाड़ी जयंती जूतावाळा नी दुकान पासे थी पसार थती हती त्यारे जयंती ए कोई ने खबर न पड़े एम एने एक बाजु बोलावीने कही कोई ने खबर न पड़े एम एक बाजु बोलावीने कही शुं कह्युं वाह बिल्ली बेन तमे फ्रॉक मां तो बहु सुंदर लागो छो प्रशंसा करी के वाह वाह बिल्ली बेन खूब सरस मजानो नवो फ्रॉक पहेरी छे तमे तो सुंदर लागो छो ए सांभळीने बिल्ली फूलाई विद्यार्थी मित्रो प्रशंसा तो कोने न गमे खुशामत तो खुदाने पण प्यारी होय छे बिल्ली तो फूलाई जाय जयंती फरी बोलो पण जो फ्रॉकनी नीचे पगमा सरस मजाना सैंडल पहेर्या होय तो तमे और सो क्या फ्रॉकनी नीचे तमे सरस मजाना सैंडल पहेर्या होय तो तमे तो खूब सरस लागो जो आ रहे तमारा तमारा फ्रॉक ना मैचिंग ना सैंडल के जो तमारो फ्रॉक नो कलर से एवा जा सरस मजाना सैंडल से एज कलर ना एम कही जयंती सैंडल बिल्ली सामे मूक्या एम कही ने जयंती सरस मजाना जे मैचिंग ना सैंडल बिल्ली सामे ओके विद्यार्थी मित्रों तो अहियां जे पूरक वाचन पाठ शौकीन बिलाड़ी भाग एक अहियां पूर्ण थाय छे। थैंक यू विद्यार्थी मित्रों।